જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ રજૂ કર્યો આશાવાદ. સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ દ્વારા ભાજપનો વિજય થવાનો કર્યો દાવો. જામનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની જીતનો આશાવાદ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ અને જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઇન્ચાર્જ ભંડેરી દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. બંને નેતાઓએ જણાવ્યું હતું કે જિલ્લા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થશે જ. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરેલા કામોના કારણે ભાજપની જીત નિશ્ચિત હોવાનું સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું. સાંસદ પૂનમ માડમે લોકોને મતદાન કરવા અપીલ પણ કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તે આશાવાદ 2 માર્ચના રોજ કેટલો સફળ થશે તે તો પરિણામ બાદ જ જાહેર થશે. અને પેલી વાર મારે મત દેવું જરૂરી છે અને સારા કામ કરવાનું. સારી બધું ગામની વતને શું, મારું નામ ખાંભલા બધુ હમીરભાઈ છે. હું ફર્સ્ટ ટાઈમ વોટ આપવા આવી છું. વોટ આપવું એ મારો હક છે. શું લાગી રહ્યું છે? પહેલી વાર આપનું મતદાન, પહેલી વાર ફર્સ્ટ વાર મીટર ફિલ થઈ રહ્યું છે. અને તમે શું અપીલ કરશો મતદારોને? મત તો હક છે અને આપવું એ ફરજ છે. એ રીતે સમગ્ર ગુજરાતમાં અને જામનગર જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી વિકાસ માટે મતદાન થઈ રહ્યું એવું દેખાય છે. દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકારના 5 વર્ષના કામો, ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની નીતિનભાઈ પટેલની સાચા અર્થમાં ભાજપની ગામડા માટે કે શહેરો માટે કામ કરતી સરકાર, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના નેતૃત્વમાં કાર્યકર્તાઓમાં જોવામાં ઉત્સાહ, પેજ કમિટીના માધ્યમથી કાર્યકર્તાઓની મહેનત, અમારા જિલ્લા પ્રમુખશ્રી, માન્ય સંગઠનની સમગ્ર ટીમ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, મંડળના સૌ પદાધિકારીઓને નાના નાના કાર્યકર્તાથી લઈને શીર્ષ નેતૃત્વ સુધી ખૂબ મહેનત કરી છે. જામનગર ભાજપની અમારી સમગ્ર જિલ્લાની ટીમે આ મહેનત રંગ લાવશે. સમગ્ર જામનગર જિલ્લાની 24 માંથી 24 જિલ્લા પંચાયત સીટ, 6 તાલુકા પંચાયત એટલે કે કાલાવાડ છે, જામજોધપુર છે, લાલપુર છે, ધ્રોળ છે, જોડિયા છે, સિકા નગરપાલિકા સહિત સમગ્ર જામનગર જિલ્લામાં ભાજપનો કેસરીઓ અમારા કાર્યકર્તાની મહેનતથી રંગાશે અને સરકાર અને સંગઠનના સાચા અર્થમાં કામો પહોંચાડી શક્યા છે. આજે ફિલ્ડમાં પેજ કમિટીના સભ્ય છે, તમામ આગેવાનો છે અને મતદારો વચ્ચેનો અમારા આગેવાન કાર્યકર્તા અને ભાજપના કાર્યકર્તાનો સંવાદ છે, ત્યારે વિકાસના કામને ગુજરાતની જનતા પણ મોહર મારશે અને જામનગર જિલ્લાની જનતા પણ મોહર મારીને કમળ સંપૂર્ણપણે જામનગર જિલ્લામાં ખીલવશે. લોકશાહીનો આપણો મહાપર્વ અને એમાં આપણી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાનું જ્યારે મતદાન થઈ રહ્યું હોય ત્યારે આપણે સૌએ આપણા સ્થાનિક પ્રતિનિધિઓને ચૂંટી અને રોજે રોજ આપણા પાયાના પ્રશ્નોને વાચા આપી શકે, સક્ષમ રીતે આપણું પ્રતિનિધિત્વ કરી શકે અને એક મજબૂત કડી બની અને જે જરૂરિયાત અને અધિકાર મુજબના કામો આપણા સુધી પહોંચાડી શકે એવા સભ્યોને આપણે ચૂંટાવી અને જ્યારે પ્રતિનિધિત્વની તક આપવાની હોય ત્યારે હું સૌ નાગરિકોને અપીલ કરું છું. અત્યાર સુધી જામનગર દ્વારકા જિલ્લામાં ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે. સમગ્ર રાજ્યમાં પણ ખૂબ ઉત્સાહથી સર્વે નાગરિકો બહાર આવીને મતદાન કરી રહ્યા છે. 6 વાગ્યા સુધીનો આપણો મતદાનનો સમય હોય, હું આપ સૌને અપીલ કરું છું કે 6 વાગ્યા સુધીનો આપનો અનુકૂળ જે પણ સમય હોય એ સમયે બહાર નીકળી મતદાન આપ ચોક્કસ અવશ્ય કરો. કારણ કે આપણે સ્થાનિક જે સંસ્થાના પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણા સ્થાનિક પ્રતિનિધિઓ જ સારી રીતે વાચા આપી શકે એ પ્રકારે આપણે આખું આ વખતે પરિણામ સર્જવાનું હોય ત્યારે પાછલા 5 વર્ષમાં અનેક જગ્યાએથી જે ફરિયાદો રહી ગઈ હતી પાછલા 5 વર્ષમાં અનેક જગ્યાઓ સ્થાનિક સંસ્થાઓમાં જ્યાં કામો નહોતા આપણે કરાવી શક્યા એ વિસ્તારની પણ ક્યાંક 5 વર્ષ અમુક વિસ્તારોની પણ પીછેહઠ થઈ છે, ત્યારે હું આપ સૌને અપીલ કરું છું કે આવતા 5 વર્ષ એક મજબૂત કડી જે જોડવાનું કાર્ય આપણે સૌએ કરવાનું છે એ આપ આજે મતદાનના માધ્યમથી ચોક્કસ કરો. તમારો જે નાગરિક તરીકેનું દાયિત્વ છે એ ચોક્કસ નિભાવો અને મતદાન અવશ્ય કરો એવી હૃદયપૂર્વક